આંખના એક પલકારામાં એ વર્ષો વીતી ગયા, જીવનની આટીઘૂટીમાં ક્યાંક ખોવાઈ ગયા. ચાલને ભાઈ, આજે પાછા એ વર્ષોને જીવી લઈએ, નાનપણની જેમ પાછા આપણે લડી લઈએ. ભલે ને વર્ષમાં એક જ દિવસ આવે છે રક્ષાબંધનનો. હા, ફરી પાછા એ રક્ષાના બંધનને જીવી લઈએ, ફરી પાછા એ રક્ષાના બંધનને જીવી લઈએ. સાંભળો છો? સાંજે ઘરે આવો ને એટલે સારામાં સારી મીઠાઈ લેતા આવજો. હા, કાલે રક્ષાબંધન છે ને, મારા ભાઈને મીઠાઈ બહુ જ ભાવે છે. અને હા, ભૂલતા નહીં. હા, મારી રજા મંજૂર નથી થઈ હજુ. ના ના, મારે રજા થી કઈ લેવા દેવા નથી. કાલે રક્ષાબંધન છે એટલે તમારે આવવું જ પડશે. બસ બેન, તું સમજવાની કોશિશ કર. હું કઈ બા બાપુજીના ઘરે નથી કે ગમે ત્યારે આવી શકું. હું દેશની રક્ષા માટે બોર્ડર પર છું અને આવું બધું પોસિબલ નથી. પણ ભાઈ, તમે નહીં આવો તો હું રાખડી કોને બાંધીશ? ના ભાઈ, તમારે આવવું જ પડશે. બેના, તારા માટે જેટલી રાખડી મહત્વની છે ને, એટલી જ મહત્વની આ દેશની રક્ષા મારા માટે છે. હે જેને જગમાં છે તારા જેવી વેરડી રે લોલ, હે ભાઈનું જીવન આજ ધન્ય છે રે લોલ. આપણે પણ ત્યાં જઈ શકતા નથી. હા, સાચી વાત છે. એ મારા જેવી લાખો બહેનોની રક્ષા કરવા ગયા છે, પણ આ બેન એની રક્ષા માટે રાખડી બાંધવાની રાહ જોઈ રહી છે. અરે નિશા, ક્યાં છે તું? જો તો કોણ આવ્યું? અરે રાહુલભાઈ, તમે અને મારા ઘરે આવો આવો. હા હા, તારા ઘરે. આજે એમ થયું કે નિશાના ઘરે જાવ અને રાખડી બંધાવી. સારું થયું રાહુલભાઈ તમે આવ્યા, મારું મન હળવું થઈ ગયું. ચાલો તમને રાખડી બાંધી દઉં છું. હવે તે રાખડી તો બાંધી દીધી, મારે તને કે ગિફ્ટ તો આપવું પડશે ને. બોલ, શું જોઈએ છે તારે? બસ મારે કંઈ નથી જોઈતું રાહુલભાઈ, બસ તમે આવી ગયા ને એ જ મારા માટે મોટી ગિફ્ટ છે. અરે પણ રડે છે કેમ તું? શું થયું?
કઈ નહીં, બસ એ તો આજે મારા ભાઈની યાદ આવી ગઈ ને એટલે. અરે એમાં રડવાનું થોડું હોય તું કહે તો એક ચપટી મામણા બોલાવી મોટા ભાઈની તારી સામે. બોલ, બોલાવી આપું. અરે રશ્મિ, તારા મોટા ભાઈ એટલે કે મારા જીજાજી ક્યાં છે? ભાઈ, એમને તો કોઈનો કોલ આવ્યો હતો ને તો એને લેવા ગયા છે. કોનો કોલ આવ્યો હતો એ તો ખબર નહીં ભાભી. અરે જીજાજી, તમે ક્યાં હતા? અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. અરે હા, હું આ નિશા માટે ગીફ્ટ લેવા ગયો હતો. તો લાવ્યા કે નહીં? હા હા, લાવ્યો ને. હે મારા અંતર આશીષ એવા ઉરનારે લોલ, જગમાં મળે ન એની જોડલી રે લોલ. ભાઈ તમે આવ્યા ખરા, આજ તમે આ બેનની લાજ રાખી દીધી. બેના, રક્ષાબંધનને દિવસે કયા ભાઈને પોતાની બેન પાસે રાખડી બંધાવવાના કોડ ના હોય? હું ના આવે એવું બંધ ખરું. ઠીક છે ભાઈ, ચલો હવે તમને રાખડી બાંધી દઉં છું. અચ્છા, તમે મને કહ્યું કેમ નહીં કે મોટા ભાઈ આવ્યા છે ને તમે એમને લેવા જાઓ છો? એ તો મારો અને જીજાજીનો પ્લાન હતો તને સરપ્રાઈઝ આપવા માટે. તમે તો છો જ એવા. ચાલો ચાલો, વાત તો બહુ થઈ, હવે રાખડી નથી બાંધવાની. હા. હેલો, વોટ? હા સર, આવું છું સર. જય હિન્દ સર. બેના, તું જલ્દી રાખડી બાંધી લે. સરહદ પર ખૂબ જ તણાવ છે એટલે મેજર સાહેબનો ફોન હતો, મારે જવું પડશે. પણ ક્યાં જવું પડશે? હજુ તો તમે આવ્યા જ છો ભાઈ, અને બાબાપુજીને પણ મળવા જવાનું હશે ને હજી તમારે. એ લોકો પણ ચિંતા કરે છે કે ભાઈ ઘરે આવતો જ નથી અને તું પણ અમારાથી દૂર છે, અમે સાવ એકલા પડી ગયા છીએ. ભાઈ એમનું તો કંઈક વિચારું તમે. બધું જ સમજો છો બેના, પણ અત્યારે અત્યારે મારી મા, મારો બાપ અને મારી બેન ફક્ત ને ફક્ત મારો દેશ છે. તું રાખડી બાંધી દે ને એટલે એક ભાઈ તરીકેની ફરજ મારી પૂરી થાય, અને સરહદ પર જઈ અને દેશની તમામ બહેનોની રક્ષા કરવી ને એ ફરજ અદા કરવાની બાકી છે. વધારે વાતો કરવાનો સમય નથી બેન, જલ્દી રાખડી બાંધી દે. વચન દિયા ભારત માં કો, વચન દિયા ભારત માં કો, તેરા શીશ નહીં ઝુકને દૂંગા. હે જેને જગમાં છે તારા જેવી વેરડી રે લોલ, એ ભાઈનું જીવન આજ ધન્ય છે રે લોલ. હે મને મળજો તારા જેવી બેનડી રે લોલ, મને રાખડી ના તાતણે તે બાંધ્યો રે લોલ. હે મારા અંતર આશીષ એવા ઉરનારે લોલ, જગમાં મળે ન એની જોડલી રે લોલ.